રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં જણસની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં જણની પુષ્કળ આવક થઈ મગફળી અને ડુંગળીની પુષ્કળ આવક છે ધોરાજી યાર્ડ મગફળી અને ડુંગળીથી ઉભરાયું છે ત્યારે મગફળીની દરરોજ પંદરસો ગુણીની આવક નોંધાઈ ડુંગળીથી ત્રણ દિવસમાં પાંચ હજાર કરતાં વધુ કટ્ટાની આવક નોંધાઈ છે મગફળીના પ્રતિમણ એક હજારથી અગિયારસો પચીસ રૂપિયા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે ડુંગળીના ત્રણસો વીસથી પાંચસો રૂપિયા ભાવ બોલાયા ટેકાના ભાવે મગફળીમાં વેચાણમાં ખેડૂતોમાં નિરાશતા જોવા મળી છે ટેકાના ભાવે મગફળી ખરીદમાં ખેડૂતોને હેરાનગતિ થઈ રહી છે એના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળે છે ખુલ્લી બજારમાં જણસના રોકડ નાણાં મળતા ખેડૂતો ખુલ્લી બજારમાં પોતાની જણસ વેચી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી તમારું નામ અને વિગત ભૂપતભાઈ કોયાણી સેક્રેટરી માર્કેટ યાર્ડ ધોરાજી ધોરાજી યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી આ ડુંગળીને હરાજીની કામગીરી ચાલુ કરેલ છે ત્રણ દિવસમાં સાડા પાંચ હજાર કટ્ટાની આવક થયેલ છે આજે પંદરસોથી સત્તરસો કરની આવક છે અને ઊંચામાં પાંચસો રૂપિયા સુધીમાં ડુંગળી વેચાણી છે એવી જ રીતે મગફળીની પણ આવક સરકારના ટેકાના ભાવ કરતાં વધારે હરાજીમાં ભાવ થતા હોય અગિયારસો ને પચીસ રૂપિયા સુધી હરાજીમાં વેચાણ થાય છે જેથી ખેડૂતો ટેકાના ભાવના વેચાણ કરતાં ખુલ્લી હરાજીમાં ભાવમાં વેચાણ કરે છે આજે તેરસોથી ચૌદસો બોરી મગફળીની આવક છે દિન પ્રતિદિન મગફળીની આવક વધતી જાય છે અને મગફળીના ભાવ પણ સારા મળે છે જેથી ખેડૂતો ખુશ છે તમારું નામ લાલજીભાઈ મથુર બાલદા મારું નામ છે હું ધોરાજી તાલુકાનો ખેડૂત છું મારી જમીન ફરીની છે અને ધોરાજી યાર્ડની અંદર મગફળીના ગુણવત્તાને જોઈને ભાવ સારા આવે છે સાડા નવસોથી અગિયારસો રૂપિયા લગણ મગફળીના ભાવ આવે છે એટલે અમે યાર્ડમાં મગફળી લઈને આવ્યા છીએ અને ધોરાજી યાર્ડનું જે તંત્ર કામ કરે છે એ બહુ સારું કરે છે